त्यारछांतर એની આપણે વાત કરતા હતા તો જે એનો આગળનો જે પેરેગ્રાફ છે એ આપણે જોઈ ગયા અને બાકીનું જે ભાષાંતર છે એ આપણે જોઈશું તો આગળનો ભાષાંતર એકવાર જ હું બોલી દઉં છું કે કાંચીનગરના શક્તિકુમાર નામનો એક શેઠનો પુત્ર રહેતો હતો જ્યારે પોતાના જીવનના 22મા વર્ષમાં પ્રવેશ્યો ત્યારે ચિંતામાં પડ્યો પત્ની વગરના અને અનુરૂપ ગુણ गुण वगरनी पत्नी वाळाओने सुख होतु नथी तो हूँ कई रीते गुणयोग गुणवान कन्या ने प्राप्त करूँ पछी ते खूब विचारीने ते कपड़ाना छेड़े बांधेली डांगर लईने पत्नी ने मेळववा माटे जुदा जुदा देशों में भटक्यो एक वार ते कावेरी नदीना किनारे आवेला एक नगर में पहुँच्यो अहीं तेणे कुवा पासे आछा घरेणा એટલે કે આછા આભૂષણ પહેરેલી એક કુમારિકાને જોઈ તેની રૂપ સંપત્તિથી અંજાઈને તેણે વિચાર્યું મારું હૃદય આમાં આકર્ષાયું છે તો આની પરીક્ષા કરીને વિવાહનો પ્રસ્તાવ મૂકીને જો તેની સંમતિ હોય તો હું એને પરણીશ તે તેની પાસે જઈને વિનયપૂર્વક બોલ્યો શું તારામાં આ એક પ્રસ્ત ડાંગર વડે બનાવેલું ભોજન મને જમાડવાની કુશળતા છે પછી તે ઓમ એમ કહીને એક પ્રસ્ત જેટલી ડાંગર લઈને શેઠના પુત્રની માંગણી મુજબ કરવા પ્રવૃત્ત થઈ આટલું આપણે જોયું હતું ત્યાર પછી આગળ જોઈએ તો તદ એટલે આપણે ખબર છે કે પછી તદ એટલે કે પછી શા એટલે તે બુદ્ધિમતી એટલે કે બુદ્ધિશાળી કન્યા એટલે કે કન્યા તાન એટલે કે તે શાલીન એટલે કે ડાંગરને શાલીન એટલે કે ડાંગરને પ્રથમમ એટલે કે પહેલા અથવા પ્રથમ પહેલા અને આતપે એટલે કે તડકામાં અને તપ્તવતી એટલે કે તપાવી તપ્તવતી એટલે તપાવી પછી તે બુદ્ધિશાળી કન્યાએ તે ડાંગરને પહેલા તડકામાં તપાવી ફરીથી તર એટલે પછી શા એટલે તે બુદ્ધિમતી એટલે બુદ્ધિશાળી કન્યા એટલે કે કન્યાએ તાન એટલે કે તે શાલીન એટલે કે ચોખાને પ્રથમમ એટલે કે પ્રથમ આતપતે એટલે કે તડકામાં અને તપ્તવતી એટલે કે તપાવી પછી તે બુદ્ધિશાળી કન્યાએ તે ડાંગર ચોખા અથવા ડાંગર તે ડાંગરને પહેલા તડકામાં તપાવી તત્સમયા એટલે કે ત્યારબાદ તત્સમયા એટલે કે ત્યાર બાદ સમયા એટલે સમતળ સમયા એટલે પછી તત એટલે આપણે પછી અથવા ત્યારબાદ પછી સમયા એટલે સમતળ ખાડા ટેકરા વગરની જગ્યાને આપણે સમતળ કહીએ છીએ તો કે સમતળ પરિશુદ્ધ્યા એટલે કે પરી એટલે કે જબ શુદ્ધ્યા એટલે કે ચોખ્ખી પરિશુદ્ધ્યા એટલે ચોખ્ખી ભૂમો એટલે કે જમીન પર ભૂજમીન પર અને અટખટ્યત એટલે કે ખાંડીની અતપ્ય અટખટ્યત એટલે કે ખાંડીની ત્યારબાદ સમતળ ચોખ્ખી જમીન પર ખાંડી ચોખ્ખી જમીન પર ખાંડી પછી તે બુદ્ધિશાળી કન્યાએ તે ડાંગરને પહેલા તડકામાં તપાવી પછી સમતળ ચોખ્ખી જગ્યા પર તેને ખાંડી ડાંગર જે હતી એને ખાંડી કે છે ત્યાર પર અને
અનેન એટલે કે આથી, અનેન એટલે આથી. તુષ્યભે તંડુલા, તુષ્યભે તંડુલા, તુષ્યભે તંડુલા એટલે કે ફોત્રામાંથી ચોખા, ફોત્રામાંથી ચોખા. તુષ્યભે તંડુલા એટલે ચોખા, અને તુષ્યભી એટલે કે ફોત્રા, તુષ્યભી એટલે ફોત્રા, એટલે કે ફોત્રામાંથી ચોખા. પૃથુક એટલે કે જુદા, અને સજતા એટલે કે થયા, ચોખા જુદા થયા. આથી ફોત્રામાંથી ચોખા જુદા થયા. તુંડલ તુષ્યભિ તુંડલા એટલે કે ફોત્રામાંથી ચોખા. પૃથુક એટલે જુદા, અને સજતા એટલે કે પડ્યા. પછી તે બુદ્ધિશાળી કન્યાએ તે ડાંગરને પહેલા તડકામાં તપવી, પછી સમતળ ચોખ્ખી જગ્યા પર તેને ખાંડી, આથી ફોત્રામાંથી ચોખા જુદા થયા. આ ફકરો થયો. ત્યાર પછી તંડુલા, તંડુલા સપ્રાયમ શા તુષાન ભૂષણાનામ માજનાર સ્વકરણાયમ વિક્રેતુ ધાતિમ અકથમ. હવે એણે શું કહ્યું કે તંડુલામ એટલે કે ચોખા, સંપ્રદાયમ એટલે કે મેળવીને, સંપ્રપ્રાયમ એટલે કે મેળવીને, ચોખા મેળવીને, ચોખા મેળવીને. સા એટલે કે તેણે, તે સા એટલે કે તેણે, તે તુષાન એટલે કે ડાંગરના, તુષાન એટલે કે ડાંગરના ફોત્રાને, તુષાન એટલે કે ડાંગરના ફોત્રાને. ભૂષણાનામ, ભૂષણાનામ એટલે કે ઘરેણા કે આભૂષણ. અને માજનાર્થ એટલે કે સાફ કરવા, સાફ કરવા માટે. અને સ્વ સુવર્ણકારય એટલે સોનીને, સુવર્ણકાર એટલે કે સોનીને. અને વિક્રેતુ એટલે કે વેચવાનું, વિક્રેતુ એટલે કે વેચવાનું. ધાત્રીમ એટલે કે દાસી, અને અકથ્યક એટલે કે કહ્યું. ફરીથી તંડુલામ એટલે કે ચોખા, સંપ્રયાપ્રાય એટલે કે મેળવીને, સા એટલે કે તેણે, તે તુષાન એટલે કે ડાંગરના ફોત્રા, ભૂષણાનામ એટલે કે ઘરેણાઓને સાફ કરો, સાફ કરવા. ભૂષણાનામ એટલે કે ઘરેણા, માર્જનાર એટલે કે સાફ કરવા, સુવર્ણકાય એટલે કે સોનીને, વિક્રેતું એટલે કે વહેંચવા, ધાત્રીમ એટલે કે દાસીને, અને અકથ્ય એટલે કે કહ્યું. ચોખા મેળવીને તેણે, તે તેણે, તે ડાંગરના ફોત્રા, ડાંગરના ફોત્રાને, ડાંગરના ફોત્રાને ઘરેણાઓ સાફ કરવા, ઘરેણાઓ સાફ કરવા, સોનીને વેચી આવવા દાસીને કહ્યું. તસ્માન એટલે કે તેમાંથી, દસમાન એટલે કે તેમાંથી, યત એટલે કે જે, ધનમ એટલે કે ધન, તેમાંથી જે ધન મિલ્યંતી એટલે કે મળે, તેન એટલે કે તેમાંથી, તેના, તેન એટલે કે તેના. અને કાષ્ટિન એટલે કે લાકડા, કાષ્ટિન એટલે લાકડા. આહાર એટલે કે લઈ આવવા કહ્યું, આવજે લઈ આવજે. ઇતિ એટલે કે એમ, ધાત્રીમ એટલે કે દાસીની, અને નિવેદિતવતી, નિવેદિતવતી એટલે કે કહ્યું. ચોખા મેળવીને તેણે ડાંગરના ફોત્રામાંથી ઘરેણા સાફ કરવા માટે સોનીને વેચી આવવા દાસીને કહ્યું. તેમાંથી જે ધન મળે તેના લાકડા લઈ આવજે એમ દાસીને કહ્યું. ધાત્રી એટલે કે દાસી, કાષ્ટની એટલે કે લાકડા, અને આનીવંતી એટલે કે લઈ આવી, આની તો વંતી એટલે કે લઈ આવી, દાસી લાકડા લઈ આવી. તદનંતરમ એટલે કે ત્યાર પછી, તદનંતરમ એટલે કે ત્યાર પછી. સા એટલે કે તેણે, તંડુલામ એટલે કે ચોખાને, અસ્પૃષ્ટતમ એટલે કે વારંવાર, અસ્પૃત એટલે કે વારંવાર, જલેન એટલે કે પાણીથી, જલેન એટલે કે પાણીથી. અને પક્ષાલિવંતી એટલે કે ધોયા, પક્ષાલિવંતી એટલે ધોયા. દાસી લાકડા લઈ આવી ત્યારબાદ તેણે ચોખાને વારંવાર પાણીથી ધોયા.
જોયા, વારંવાર પાણીથી જોયા. ઉષ્ણીકૃત એટલે કે ગરમ કરેલા, જલે એટલે કે પાણીમાં, ચ એટલે કે અને, તાન એટલે કે તે, અને પક્ષી તવંતી એટલે નાખ્યા, પક્ષી પક્તિ વંતી એટલે કે નાખ્યા. દાસી લાકડા લઈ આવી, ત્યારબાદ તે ચોખાને વારંવાર પાણીથી ધોયા, ગરમ પાણી ગરમ કરેલા પાણીમાં તે નાખ્યા, ગરમ કરાયેલા પાણીમાં તે નાખ્યા. અલ્પશ્યા એટલે થોડા, અલ્પશ્યા એટલે થોડા જ, અને કાલેનવ એટલે કે સમયમાં, કાલેનવ એટલે સમયમાં, થોડા સમયમાં. તંડુલા એટલે કે ચોખા, અને સિદ્ધતા એટલે કે રંધાય, અને સજ્જતા એટલે ગયા. થોડા સમયમાં ચોખા રંધાય ગયા. તત એટલે કે પછી, ઈંધાની એટલે કે લાકડાને, ઈંધાની એટલે લાકડાને, જલેન એટલે કે પાણીથી, અને સંવ્યાતા એટલે કે ઠાયરા, લાકડાને ઠાયરા, ચોખા ચડી ગયા પછી લાકડા જે હતા એને ઠારી નાખ્યા કે છે. સમયત્વા એટલે ઠારી. અને કૃષ્ણરાગ નપી, કૃષ્ણરાન રંગવી એટલે કે કોલસાને, કૃષ્ણરા નપી એટલે કે કોલસાને, તભી કોલસાને પણ, તભ્યર્થી એટલે કે તે જરૂરિયાત વાળાને, તભ્યર્થી એટલે કે જરૂરિયાત વાળાને. પેત્વ્યા એટલે કે જરૂરિયાત વાળાને મોકલીને, જરૂરિયાત વાળાને મોકલીને. યત એટલે કે જે ધન, ધનમ એટલે કે જે ધન, લબ્ધમ એટલે કે મળ્યું, લબ્ધમ જે ધન મળ્યું. તેન એટલે કે તે, ધનેન એટલે કે ધનથી, શાકમ એટલે કે શાક, તે ધનથી શાક. દૂધમ એટલે કે ઘી, દધી એટલે કે દહીં, ચ એટલે કે અને, તૈલમ એટલે કે તેલ, જે ધન મળ્યું તેનું ઘી, શાક, દહીં અને તેલ ખરીદ્યા. કૃતવર્તી એટલે ખરીદી આપે છે. તેનજ ચ શા વિવિધાની વ્યંજનાની સંપાદિવતી, હવે શું કર્યું એણે કે તેના વડે, તેલ એટલે કે તેના વડે, શા એટલે કે તેણે, વિવિધાની એટલે કે વિવિધ, વ્યંજનાગી એટલે કે વાનગીઓ, અને સંપાદિતવતી એટલે તૈયાર કરી, સંપાદિવતી એટલે તૈયાર કરી. વળી પાછો આખો ફકરો બોલું છું કે દાસી લાકડા લઈ આવી, ત્યારબાદ તે ચોખાને વારંવાર પાણીથી, વારંવાર પાણીથી ધોયા, ગરમ અને ગરમ પાણીમાં નાખ્યા, થોડા સમયમાં ચોખા થઈ ગયા, પછી લાકડાને પાણીથી ઠારી, કોલસાઓ જરૂરિયાત વાળાઓને આપી, જે ધન મળ્યું તેનાથી ઘી, શાક, દહીં અને તેલ ખરીદ્યા. તેણે તેમાંથી વિવિધ વાનગીઓ તૈયાર કરી. આગળનો ફકર, સંપાની આહારી સા કન્યા ભાતી મૂકે અતિથ્યમ પ્રથમ સ્નાનતું નિવેદંતી. સંપાની એટલે કે જ્યારે, સંપાને એટલે કે જ્યારે, આહારે એટલે કે ભોજન, જ્યારે ભોજન તૈયાર થઈ ગયું ત્યારે, સંપાને આહાર એટલે કે જ્યારે ભોજન તૈયાર થઈ ગયું ત્યારે, સા એટલે કે તે, કન્યા એટલે કે કન્યાએ, ધાત્રી મૂકે એટલે કે દાસી દ્વારા, ધાત્રી મૂકે એટલે કે દાસી દ્વારા, અતિથ્ય એટલે કે મહેમાનને, પ્રથમ એટલે કે પહેલા, સ્નાનંતુ એટલે કે સ્નાન કરવા, અને નિવેદિત વંતી એટલે જણાવ્યું, નિવેદન એટલે કે જ્યારે ભોજન તૈયાર થઈ ગયું ત્યારે તે કન્યાએ, તે કન્યાએ દાસી દ્વારા મહેમાનને પહેલા સ્નાન કરવા જણાવ્યું. તપ એટલે કે પછી, સ્નાન શુદ્ધ્યા, સ્નાન શુદ્ધ્યા એટલે કે સ્નાનથી શુદ્ધ, તસ્મિન સ્નાનથી શુદ્ધ થયેલા, તસ્મિન એટલે કે તે, અતિથિ એટલે કે મહેમાનને, શા એટલે કે તેણે, પીઓ પહાર પૂર્વે એટલે કે પીણા અને નાસ્તા, પીઓ પહાર પૂર્વે એટલે કે પીણા અને નાસ્તા
पीओ पाड़े એટલે કે પીણા અને નાસ્તા સાથેની પીણા અને નાસ્તા સાથેની ભોજનમ એટલે કે સાથેની ધૂત્ર સહિત એટલે કે ઘી સહિત ધૂત્ર સહિત એટલે કે ઘી સહિત અને આ ઓદનમ ઓદનમ એટલે કે બીજી વાર બીજી અને વ્યંજનમ એટલે કે વાનગીઓ અયછત એટલે આપી भोजन तैयार થઈ ગયું ત્યારે તે કન્યાએ દાસી દ્વારા મહેમાનને પહેલા સ્નાન કરવા જણાવ્યું પછી સ્નાનથી શુદ્ધ થયા તે મહેમાનને તેણે નાસ્તા પીણા અને નાસ્તા સાથેની ઘી સાથે અને ઓદનમ એટલે સોરી અમને કહેવાનું રહી ગયું ઓદનમ એટલે કે ભાત વગેરે વાનગીઓ આપી બીજી ઘણી વાનગીઓ આપી કે છે મધ્યેસા મધ્યેસા ભોજ્યાદિનામ વિવિધાનામ પદાર્થનામ વર્ણન કૃત્વા અતિતિતે ભોજન રુચિ અપિ અવર્ધ્યત હવે શું કર્યું મધ્ય મધ્ય એટલે કે વચ્ચે વચ્ચે મધ્ય મધ્ય એટલે વચ્ચે વચ્ચે સા ભોજ્યાદિનામ એટલે કે ભોજન ભોજ્યાદિનામ એટલે કે ભોજન વગેરે વિવિધાનામ એટલે કે વિવિધ પદાર્થનામ એટલે કે પદાર્થનું વર્ણન એટલે કે વર્ણન કૃત્વા એટલે કે કરીને અતિથિ એટલે કે મહેમાનને અને ભોજન રુચિ અપી એટલે કે મહેમાનને ભોજનમાં રુચિ પડે તેવું ભોજનમાં રુચિ વધારી અવર્ધ્યત એટલે કે વધારી ભોજનમાં રુચિ વધારી ભુક્તે તુ તસ્મિન અતિથિયો તથા તાંબુલસ્યામી વ્યવસ્થા કૃતા હવે એને શું કર્યું કે છે ભોજનમાં રુચિ વધારી ત્યાર પછી એને શું કર્યું અતિથિયો પછી તેણે ભુક્તે એટલે કે મહેમાન ભોજન કરી લીધા પછી અતિથિથો એટલે કે મહેમાન ભોજન કરી રહ્યા પછી તેણે તૈયાર એટલે કે તેણે તાંબુ લશ્યાની એટલે કે પાનની વ્યવસ્થા એટલે કે વ્યવસ્થા કરી મહેમાન ભોજન કરી લીધું ત્યાર પછી પાનની વ્યવસ્થા કરી ઈવમ એટલે કે આમ સ્વકીય એટલે કે પોતાની ગુણ સંપદા એટલે કે ગુણ સંપત્તિ પ્રસ્ત પરિમિતિને એટલે કે તે કન્યા તરફ આકર્ષાયેલા તે કન્યા તરફ આકર્ષાયેલું કોણ છે તો કે છે શક્તિકુમાર કોણ છે શક્તિકુમાર આમ પોતાની ગુણ સંપત્તિથી પ્રસ્ત પરિમિત ધાન્યમ એટલે કે એક પ્રસ્ત જેટલા ડાંગરમાંથી વિવિધાનીની એટલે કે વિવિધ વ્યંજનાની એટલે કે વાનગીઓ તૈયાર કરનારી વિરિચંતી એટલે કે તૈયાર કરનારી કન્યા એટલે કે તે કન્યા પ્રતિ એટલે કે તરફ સમાકૃષ્ટ એટલે કે આકર્ષાયેલો શક્તિકુમાર એટલે કે શક્તિકુમારે વિવાશ્ય એટલે કે વિવાહનો પ્રસ્તાવ મૂક્યો વિવાશ્ય પ્રસ્તાવમ કૃત્વા એટલે કે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો કનન્યા એટલે કે કન્યાએ કનન્યા એટલે કન્યાએ સ્વીકૃતિ એટલે કે સ્વીકાર્યો કન્યાએ સ્વીકાર્યો પ્રસ્તાવે એટલે કે સ્વીકાર્યો તા એટલે કે તેની સાથે વિધિવદુંપયમ એટલે કે વિધિપૂર્વક વિવાહ કરીને વિધિપૂર્વક વિવાહ કરીને સ્વનગરમ નયનમ એટલે કે પોતાના નગરમાં લઈ ગયો ફરીથી આખું પછી તે બુદ્ધિશાળી કન્યાએ ડાંગરને પહેલા તડકામાં તપવી ત્યારબાદ તેણે તે ડાંગરને સમતળ ચોખ્ખી જગ્યા પર ખાંડી આથી ફોતરામાંથી ચોખ્ખા જુદા પડ્યા ચોખ્ખા મેળવીને તે ડાંગરના ફોતરાને ઘરેણાને સાફ કરવા માટે સોનીને વેચી આવવા દાસીને કહ્યું તેમાંથી જે ધન મળે તેના લાકડા લઈ આવજે એમ દાસીને કહ્યું દાસી લાકડા લઈ આવી ત્યાર પછી તેણે ચોખાને વારંવાર પાણીથી ધોયા ગરમ પાણીમાં નાખ્યા થોડા સમયમાં ચોખા રંધાઈ ગયા પછી લાકડાને ઠારીને કોલસાને પણ તે જરૂરિયાતમંદ વાળાઓને મોકલીને જે ધન મળ્યું
તેમાંથી ઘી શાક દહીં અને તેલ ખરીદ્યા અને તેના વડે વિવિધ વાનગીઓ તૈયાર કરી. જ્યારે ભોજન તૈયાર થઈ ગયું ત્યારે તે કન્યાએ દાસી દ્વારા મહેમાનને પહેલા સ્નાન કરવા જણાવ્યું. પછી સ્નાનથી શુદ્ધ થયેલા મહેમાનને તેણે પીણા અને નાસ્તો સાથે ઘી સહિતની ભાત અને બીજી વાનગીઓ આપી. વચ્ચે વચ્ચે વાનગીઓ વિવિધ પદાર્થોનું વર્ણન કરીને તેણે મહેમાનની ભોજન પ્રત્યેની રુચિ વધારી. તે ભોજન કરી રહેલા ત્યારે તેણે પાનની વ્યવસ્થા કરી. આમ પોતાની ગુણ સંપત્તિ વડે માત્ર એક એટલે કે એક ખોબા જેટલા ડાંગરમાંથી વિવિધ વાનગીઓ તૈયાર કરનારી તે કન્યા તરફ આકર્ષાયેલો શક્તિકુમાર વિવાહનો પ્રસ્તાવ મૂક્યો. જ્યારે કન્યાએ સહમતિ આપી ત્યારે વિધિપૂર્વક તેની સાથે લગ્ન કરી અને પોતાના નગરમાં કન્યાને લઈ ગયો. હવે આપણે જોયું કે આ પાઠને આપણે અહીંયા પૂર્ણ કર્યું. હજી તમારે આખા પાઠનું ભાષાંતર મને લખી અને હોમવર્કમાં મોકલવાનું રહેશે. ન સમજણ પડે તો મને જરૂરથી